નમસ્કાર, નિર્ભય ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો વાર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો વાર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે એક બાજુ જે રીતે લોકસભાની ચૂંટણીનું પ્રથમ ચરણનું મતદાન આવતીકાલે જે થવા જઈ રહ્યું છે, બહુ જ મહત્વનું અત્યારે આવતું આ મતદાન છે. મહત્વનું એટલા માટે કારણ કે 102 સીટ છે, 102 સીટ, અને તેની સાથે સાથે જો જોવા જઈએ તો હું જો ઇન ડિટેલમાં વાત કરવા જઉં તો 102 સીટમાં પણ રાજસ્થાનની 12 બેઠક, તમિલનાડુની તમામે તમામ 39 બેઠક, ઉત્તર પ્રદેશની 8, મધ્યપ્રદેશની 6, આસામની 5, મહારાષ્ટ્રની 5, ઉત્તરાખંડની 5, બિહારની 4, પશ્ચિમ બંગાળની 3, મણિપુરની 2, અરુણાચલ પ્રદેશની 2, મેઘાલયની 2, આંદામાન નિકોબારની 1, મિઝોરમની 1, નાગાલેન્ડની 1, પોંડુચેરીની 1, સિક્કિમની 1, લક્ષદ્વીપની 1, ત્રિપુરાની 1, જમ્મુ કાશ્મીરની 1 અને છત્તીસગઢની 1 બેઠક ઉપર મતદાન થવા જઈ રહ્યું છે. 19 એપ્રિલ ભારતની વાત કરીએ તો ભારતના જે અત્યાર સુધીના જે ઇતિહાસમાં સૌથી મહત્વની એટલા માટે છે, ઇતિહાસમાં હું એટલા માટે કહું છું કારણ કે આ વખતે ક્યાંક ચર્ચાઓ અત્યારે તો એવી જોવા મળી છે કે આ વખતે ત્રીજી વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બનવા જઈ રહી છે. પણ હવે બને છે કે નહીં એની ઉપર તો સવાલ છે. પણ તેની સાથે જ્યારે પહેલીની વાત કરીએ તો પહેલું એક બહુ જ મહત્વનું એ જે મતદાન કહેવાતું હોય છે, 102 બેઠક છે. આ 102 બેઠકમાં મતદાન કેવી રીતનું રહેશે, કેવા પ્રકારની પરિસ્થિતિ રહેશે, અને સાથે સાથે ગુજરાતમાં પણ આ વખતે કેવા પ્રકારની પરિસ્થિતિ રહેશે, તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવી છે. આ તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે પ્રશાંતભાઈ ગઢવી, કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સાથે સાથે રાજેશભાઈ ઠાકર, કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન પ્રશાંતભાઈ આપને પૂછવા માંગીશ, ગુજરાતને લઈને સૌથી પહેલાં વાત કરું અને ત્યારબાદ આપણે ભારતને લઈને ચર્ચા વિચારણા શરૂ કરીએ. ગુજરાતની વાત કરીએ તો લોકસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે ગુજરાતના પ્રવાસે છે, ગુજરાતમાં જે આજે તેમણે ખૂબ જ મોટો એવો રોડ શો કર્યો, છેલ્લે વેજલપુરમાં જાહેર સભાને સંબોધી પણ કરી, અને આ તમામ બાબતોમાં માત્ર ને માત્ર એક જ બાબત જોવા મળી કે આ વખતે જાહેર જનતા કેવી રીતે વોટિંગ કરશે તેમ. અને છેલ્લે જે જાહેર સભા સંબોધી તેમણે એમ જ કહ્યું કે ના, જે અત્યાર સુધી તમે 26 બેઠકો જીતાડતા આવ્યા છો, હવે વધુ એક સમય આવી ગયો છે તમારે બેઠક જીતાડવાનો. કઈ રીતે જોઈ રહ્યા છો આજનો અમિત શાહનો પ્રવાસ, રોડ શો અને આ યાત્રાને? દેશના ગૃહમંત્રી અને ગાંધીનગરના સંસદ સભ્ય, એટલે જ્યારે નરેન્દ્રભાઈ પણ ગુજરાતમાંથી લડતા હતા ત્યારે ગુજરાતમાં રોડ શો અચૂક કરે છે એમ. ભલે અમિતભાઈ શાહ દેશના ગૃહમંત્રી રહ્યા પણ એમના વિસ્તારમાં એક વસ્તુ મજાની, એટલે એક અપ્રિશિએટ કરવું જોઈએ એક ન્યુટ્રલ વે થી, કે પોતે ભલે આખા દેશના ગૃહમંત્રી છે, આખા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા છે, એટલે કદાચ એમના વિધાન, એટલે એમના વિસ્તારમાં એ ના આવે ને એક સમય એવો હોય તો પણ ચાલે, તેમ છતાં એમણે આખો વિસ્તાર ફરી વળ્યા. અને કોંગ્રેસના ઉમેદવાર આજથી લગભગ 10-20-25 દિવસ પહેલા જાહેર થયા છે, પણ ક્યાંય સિંગલ પોસ્ટર એમનું મને જોવા નથી મળ્યું. અને અમિતભાઈનો રોડ શો બહુ ખરેખર ભવ્યાદી ભવ્ય અને બટ નેચરલ છે. આજે આની પહેલા અડવાણીનો હોય કે વાજપેયીજીનો હોય, એ રોડ શો પણ આવા જ થતા હતા અને બહુ સારી રીતે લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે. અમિતભાઈને 2 માર્ક વધારે એટલે આપવા પડે, કારણ કે આપણે બધા, એમાં હું અને રાજેશભાઈ, ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાંથી આવીએ છીએ, અને તમને આંખે ઉડીને અમુક વસ્તુ વળગે એમ. કાયદેસર તમે જો તો એસજી રોડ ઉપર હાઈવે ટુ હાઈવે, એટલે બ્રિજ ટુ બ્રિજ ગાંધીનગર છેક સુધી જવાય. ક્યાંય પણ તમે જાઓ તો અમિતભાઈના નામ થયા, સંસદ સભ્ય અમિતભાઈ શાહની ગ્રાન્ટમાંથી, એટલે ગ્રાન્ટ જે દેખાય છે રોડ ઉપર એમના કામ બોલે છે. અને ગાંધીનગર વિધાન લોકસભાને એમણે એટલું ઇમોશનલી લીધું છે, ક્યાંક ને ક્યાંક અમે જોયા છે, એટલે રૂબરૂ માટે આવી રીતે. એમાં એવું નથી કે એમના વખાણ કરવા છે, ગૃહમંત્રી છે એટલે, પણ જે હોય એ કહેવું પડે. સામે જડે જે છે એ જ કીધું કે કોંગ્રેસ ક્યાંય દેખાયું નથી અત્યાર સુધી. અને તમે જો બહુ જ બારીકાઈથી, હવે મારે એક વાત એટલે ખાસ કહેવી છે, અમારા સમાજમાંથી એક ભાઈ છે, બાવળા શાસક પક્ષના નેતા છે નગરપાલિકામાં, એમને ફોન આવ્યો ડાયરેક્ટ અમિતભાઈનો, અને જસ્ટ કે ગામડાઓમાં કેવું ચાલે છે, શું વાતાવરણ છે, કોંગ્રેસનું વાતાવરણ કેવું છે, અને જરા જોઈ લેજો, મારાથી નહીં પહોંચી શકાય હો, પણ ધ્યાન રાખજો. એટલે આ લેવલની વ્યક્તિ આટલા નીચે ફોન કરીને વાત કરે છે, એટલે તમે સમજો એની સિરિયસનેસ ચૂંટણી પ્રત્યે, એના લોકસભા વિસ્તાર પ્રત્યે, કારણ કે બાવળા એટલે ધોળકા એમનામાં આવે છે, તો એટલે સાણંદ સોરી, તો એમના વિસ્તારમાં આવે છે, તો કેટલું બારીકાઈથી એ જોઈ રહ્યા છે. આ વસ્તુને અપ્રિશિએટ કરવી જોઈએ, નહીંતર દેશના ગૃહમંત્રી જે ખાલી સંસદ સભ્ય નથી, ગુજરાતનો સંસદ સભ્ય હોય ને, એ એનો આખો વિસ્તાર ફરી શકે છે, એ ડે ટુ ડેમાં પણ આવી શકે છે. અમિતજીએ ક્યારેય કોઈ પણ કચાશ રાખી નથી એમના સંસદીય મતક્ષેત્રમાં, એટલે રોડ શો ને હું અપ્રિશિએટ કરું છું. જે રીતે જનમેદની ઉમટી,
એમને જોવા ડેફિનેટલી આખું ભાજપ પણ આવે, અને અત્યારે લોકોમાં પણ એક જે ક્રેઝ છે ને મોદી શાહનો, કારણ કે 370 વખતે જે એમનું ભાષણ હતું ને એ એક કંઈક એટલું બધું એટ્રેક્ટિવ કામ કરી ગયું છે કે લોકો પણ એક પસંદ કરે છે અમિતભાઈને જોવું મળવું. ને આપણે જોતા હોય ને તો અત્યારની જનરેશનને એક એમનો દબદબો ગમે છે. હા, બાકી મુદ્દા ટચ એમણે જે કર્યા, જો એ બી ગ્રાઉન્ડના મુદ્દા હતા, વોટિંગ કેવી રીતે કરવું. આની પહેલા મેં સીઆર પાટીલને 2-3 સભામાં સાંભળ્યા હતા કે તમે પેજ પ્રમુખ એ દરેકે અહીંયા આવી રીતે બેસવાનું, કોઈકના ઘરે જવાનું, 30 જણના જ, એટલે 30 એટલે 10 ઘરે જ જવાનું છે, ત્યાં જઈને પાણી પીજો, પાણી પીતા પીતા એમના ઘરના વખાણ કરજો. એટલે આટલું માઇક્રો લેવલનું પ્લાનિંગ મને લાગે છે બહુ જ ઓછા લેવલે જોવા મળતું હોય છે, જે આ વખતે કંઈક વધારે જોવા મળે છે. ગઈ વખત કદાચ આટલું નહોતું 2019માં, આ વખતે કંઈક વધારે જોવા મળી રહ્યું છે. અને અમિતભાઈની સીટ માટે તો કંઈ કહેવાનું રહેતું જ નથી, જેમ ગઈ વખતે પણ સારી એવી લીડ થી, કદાચ આ વખતે એવું બને કે ઇન્ડિયાની હાઈએસ્ટ લીડ ગાંધીનગરમાંથી આવે તો ના નહીં. અને પરિસ્થિતિમાં તો એવું જ લાગી રહ્યું છે કે જે ગુજરાતની 26 બેઠકો છે તેમાંથી ક્યાંક હાઈએસ્ટ લીડથી અત્યારે આવતું જીતે તેવી શક્યતાઓ છે. રાજેશભાઈ, પહેલાં આપણે ગુજરાતની વાત કરીએ, ત્યારબાદ આપણે ભારતની જે પ્રથમ તબક્કાની જે સીટ છે તેને લઈને આપણે ચર્ચા કરીશું. રાજેશભાઈ, આજે અમિત શાહનો જે રોડ શો યોજવામાં આવ્યો, મેં ગઈકાલે પણ એક ચર્ચા કરી હતી કે રાજકારણમાં રોડ શો અને યાત્રાઓનું મહત્ત્વ અત્યારે તો કેટલું, ત્યારે અમે ક્યાંક જે એલકે અડવાણી અને અટલ બિહારી વાજપેયીની જે રામ મંદિર માટેની જે યાત્રા હતી તેને પણ અમે ઇન્ક્લુડ કરી હતી, ભારત જોડો યાત્રાને પણ અમે ઇન્ક્લુડ કરી હતી. અને સાથે જ્યારે કોઈ નેતાની વાત થતી હોય ત્યારે નેતા અત્યારે હાલ તો જે પણ કોઈ લોકસભા વિસ્તારમાં અથવા તો વિધાનસભા વિસ્તારમાં જતા હોય તે કોણ છે ક્યાંક અત્યારે હાલ તો જાણવા માટે અત્યારે હાલ તો પ્રજાને પણ એક ઉત્સુકતા હોય છે, ભાઈ આ છે કોણ, આ અમારા માટે શું કરશે એમ. તો આજની વાત કરીએ તો આજે પણ જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જે ગાંધીનગર લોકસભામાં આવતા તમામ વિસ્તારોને જે ઇન્ક્લુડ કરીને જે પ્રમાણેનો રોડ શો કર્યો અને છેલ્લે જનસભાને પણ સંબોધી, એ ઘણી મહત્વની પણ હતી. કઈ રીતે જોઈ રહ્યા છો આપ રોડ શોને પણ? જો આપણે જાણીએ છીએ કે અમિતભાઈની જવાબદારી આખા દેશની એમને જવાબદારી, ચૂંટણી રણનીતિ ગોઠવવી, ટિકિટોની વહેંચણી કરવી અને દરેક પ્રદેશનું મોનિટરિંગ કરવું, એની સાથે એમની જે જવાબદારી છે એમના સંસદીય વિસ્તારમાં પણ હોય, એટલે લોકસંપર્ક જે બીજા સંસદ સભ્યો ડે ટુ ડે એનો કાર્યક્રમ ગોઠવી અને આજે 10 ગામમાં કાલે બીજા 10 ગામમાં એ રીતે કરતા હોય છે, એ કરવું અસંભવ છે એમના માટે. એટલે એમણે આજે તમામ એમની જે વિધાનસભા હતી, સંસદની નીચે આવતી એ વિધાનસભાને આવરી લેતો એક રોડ શો કર્યો, એટલે લોકોને એવું લાગે કે ના, અમિતભાઈ કમસે કમ એક વખતે અમારી પાસે વોટની અપીલ કરવા માટે આવ્યા છે. બીજું આપણે જાણીએ છીએ ગાંધીનગરની અંદર આ વખતે વિશેષ મહેનત તમને જોવા મળે, એટલા માટે જોવા મળે છે ગઈ વખતે અમિતભાઈ ગુજરાતમાં જે લીડ છે એના પ્રમાણમાં 4th નંબરે હતા. અને એટલે એક એવો પણ મેસેજ સંગઠનની અંદર છે કે ગાંધીનગરની સીટ કમસે કમ ગુજરાતની અંદર પહેલા ક્રમાંકે લીડ લઈ અને આવે. અને એમાં સૌથી મોટો જે મુશ્કેલી છે એ ગ્રામ્ય વિસ્તારમાં આવતી વિધાનસભાઓ. અમિતભાઈને ઘાટલોડિયા, સાબરમતી, નારણપુરા, વેજલપુર આની અંદરથી જ 80% લીડ મળે છે. બાકીની જે વિધાનસભાઓ છે એ વિધાનસભામાં ક્યાંક 20,000, ક્યાંક 25,000. ગઈ વખતે એવું હતું કે એમની અંડરની 2 વિધાનસભા એ કોંગ્રેસની પાસે હતી, આ વખતે એ સ્થિતિ નથી. અને એટલે ટાર્ગેટ એવો છે કે દરેક વિધાનસભાની અંદરથી મેક્સિમમ વોટ નીકળે અને 5 લાખની લીડ છે 7 લાખ સુધી જાય, અને એના માટેનો એક પ્રયાસ છે. બાકી આ સીટ જે છે એમાં ઔપચારિકતા છે. સોનલ પટેલ દત્તાને અહીંયા ચૂંટણીમાં ઉતાર્યા છે, એ કોંગ્રેસ માંથી તો કોઈક તૈયાર થવું જોઈએ આ સીટ ઉપર. નવસારી અને ગાંધીનગર આ 2 સીટ એવી છે કે કોઈકને એક માનસિક રીતે તૈયાર થાય કે આ ભાઈ હું લડવા તૈયાર છું, એટલે એને ચૂંટણી લડાવીએ. એવી પરિસ્થિતિમાં મોટાભાગે બેન મુંબઈ અને દિલ્હીમાં હોય છે, અને અહીંયા સિનિયર છે, મહિલા મોરચા એમના આગેવાન રહ્યા છે, એમનું બેકગ્રાઉન્ડ કોંગ્રેસનું વર્ષોથી છે, આખું એમનું પરિવાર કોંગ્રેસની સાથે છે, એટલે એમને ચૂંટણી લડાવે છે. પણ એ પોતે પણ સમજતા હોય કે આ ચૂંટણી જે છે એ જીતવા માટે નથી લડવાની, કમસે કમ સન્માનજનક હાર મળે એના માટે લડવાની છે. અને ગ્રામ્ય વિસ્તાર સિવાય જે વિધાનસભાઓ છે એમાં કોંગ્રેસની સ્થિતિ આપણે કોર્પોરેશનની ઇલેક્શન હોય તો જોઈએ છે શું છે, એટલે શહેરમાં તો એ બિલકુલ દેખાય નહીં, એ સ્વાભાવિક જ છે. બીજી વસ્તુ એ છે કે અમિત શાહનો રોડ શો જે છે એ માત્ર ગાંધીનગર સંસદીય વિસ્તારમાં નહીં, અમદાવાદની પશ્ચિમ અને પૂર્વ વિસ્તાર જે છે, કારણ કે આજે અમિત શાહ જે અમદાવાદ શહેરના પ્રમુખ જે છે એ કલોલમાં
હતા, મારી ઓફિસની નીચે જે ઉભા હતા ને, એટલે મેં કીધું કેમ તમે અહીંયા? પણ જવાબદારી તમે જુઓ કે એટલી બધી વ્યાપક જવાબદારીઓ સોંપવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીની અંદર, અને એક ટાર્ગેટ બેઝ કામ થાય છે, એમાં પેજ પ્રમુખની જવાબદારી જેટલી છે એટલી જ વોર્ડ પ્રમુખની છે, વોર્ડ પ્રમુખની જેટલી જવાબદારી છે એટલી વિધાનસભાના મંડળ પ્રમુખની છે, એટલે એક ચેનની જેમ એ કામ થાય છે. ચૂંટણીની વિજય થયા પછી પણ ઘણી વખત તો કોંગ્રેસમાં આપણે એવું કહીએ છીએ કે ભાઈ હાર્યા પછી એ લોકો મંથન કરે છે, પણ અહીંયા જીત્યા પછી પણ એક એક બુથ વાઇઝ, હવે ઈવીએમ ની અંદર તો એ ખબર પડી જાય છે કયા બુથમાં કેટલા વોટ પડ્યા, એટલે કયા બૂથમાં ગઈ વખતે વધારે વોટ હતા, આ વખતે ઓછા થયા તો કેમ થયા, તેની જવાબદારી કોની હતી, એની પાસેથી જવાબ, ભલે 5 લાખના વોટથી સીટ જીતાઈ ગઈ હોય, તે છતાં એ વોર્ડ પ્રમુખની કે પેજ પ્રમુખની જવાબદારી ફિક્સ કરવામાં આવે છે કે ભાઈ તમે તમારા બૂથની અંદર ભારતીય જનતા પાર્ટીને કેમ આટલા વોટ ના અપાઈ શકે. તો આ પ્રકારે એમનું એક મેનેજમેન્ટ છે. અને આ વખત ગુજરાતનું જે વાતાવરણ છે, જે આપણે એક મહિના પહેલા ચર્ચા કરતા હતા એના કરતા ઘણું બધું જુદું છે, અને એ વાતાવરણની અંદર જે વન સાઇડેડ ગેમ હતી, એ વન સાઇડ ગેમ ની અંદર 3-4 સીટ જે છે એને મામલો જે છે ગરમ કરી દીધો છે. અને ગુજરાતની અંદર અમિત શાહ કેટલા વોટે જીતે છે, સીઆર પાટીલ કેટલા વોટે જીતે છે, એના કરતા આખા દેશમાં ચર્ચા એ થાય જો એક સીટ પણ એક વોટ થી પણ ભાજપ હારે તો ગુજરાતની અંદરથી એક સીટ ગઈ એની ચર્ચા આખા દેશમાં થાય, અને એની સભાનતા પૂર્વક ધ્યાન રાખી અને ભારતીય જનતા પાર્ટી એની અંદરની જે માથાકૂટો હોય એના ડેમેજ કંટ્રોલમાં લાગી ગયા છે. કારણ કે અત્યાર સુધી પહેલા ફેઝની જે ચૂંટણી હતી ને એમાં આપણે જાણીએ છીએ કે નોર્થ ઇસ્ટ અને સાઉથના બેઠકો વધારે હતી, એટલે બધી જવાબદારીઓ અમિતભાઈ અને નરેન્દ્ર મોદી પાસે હોય, એટલે હવે 22 તારીખ થી બધું લક્ષ જે છે એ ગુજરાત બાજુ સેવશે, અને એમાં જે નાના મોટા પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવાની કોશિશ કરશે. અને એમણે બહુ વિચારીને જે ટાર્ગેટ આપ્યો છે કે દરેક સીટ ઉપર 5 લાખ, એમાં અત્યારે જે દેખાઈ રહ્યું છે એમાં 6 સીટ સિવાય એક પણ સીટમાં 5 લાખ થી બહાર ભારતીય જનતા પાર્ટી જતી નથી એવો એમનો અંદરૂની સર્વે પણ કહી રહ્યો છે. એટલે આ બધી જ જે બાબતો છે એને પણ અમિત શાહે જોવાની છે, સીઆર પાટીલે જોવાની છે. એટલે બે રોડ શો થયા છે, એક નવસારીમાં જે પણ બહુ મોટા માર્જિનથી જીતાનારી સીટ છે, બીજી ગાંધીનગરમાં. એટલે અંદર અંદર જોઈએ તો સીઆર પાટીલ અને અમિત શાહની વચ્ચે પણ હરીફાઈ છે કે કોણ કેટલા વધારે વોટથી જીતે છે. જોવાનું એ છે કે આ વખતે ગુજરાતની જે 26 લોકસભાની જે 26 લોકસભા સીટો છે તેમાં આ વખતે કેવા પ્રકારનો માહોલ જોવા મળશે. પ્રશાંતભાઈ વાત કરીએ હવે આવતીકાલની. પ્રથમ તબક્કાનું મતદાન, 102 બેઠકો, 16.63 કરોડ મતદારો, અને તેમાં પણ જોવા જઈએ તો 1625 જેટલા ઉમેદવારો આ વખતે જે મેદાનમાં છે. કઈ રીતે જોઈ રહ્યા છો પ્રથમ તબક્કાના મતદાનને? કારણ કે તમામ તમિલનાડુ, હું સૌથી પહેલાં સાઉથથી શરૂઆત કરું છું. સાઉથમાં આ વખતે તમિલનાડુમાં જે 39 બેઠક ઉપર અત્યારે તો જે મતદાન થવા જઈ રહ્યું છે ત્યાંનો ક્યાંક સર્વે એક એવું પણ કહી રહ્યો છે કે ગઈ વખતે જે 3 સીટો આઈ થિંક જે હતી આ વખતે ક્યાંક વધવાની શક્યતાઓ છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને પણ? તમિલનાડુ એટલે સાઉથનું એક એવું સ્ટેટ કે ત્યાંથી લગભગ ભાજપને ક્યારે કોઈ એવી સફળતા મળી નથી, અને સાઉથના ગઈ વખતે 6 સ્ટેટ કર્ણાટકને બાદ કરતા તમિલનાડુમાં નાની મોટી મળી હતી, બાકી બધી જગ્યા તો શૂન્ય જ, ક્યાંક આંધ્રપ્રદેશમાં કશું જ નહીં, તેલંગાણામાં કાંઈ જ નહીં. હવે આ વખતે તમિલનાડુમાં એક હનુમાન મળ્યા છે એમને, કે અન્નામલાઈ નામના એક આઈપીએસ ઓફિસર છે રિટાયર્ડ, જેને બીજેપીએ પ્રમુખ બનાયા. આઈપીએસ બહુ યંગ છે અને રાજીનામું આપ્યું અને રાજકારણમાં જોડાયા, જે પોતે પણ લડી રહ્યા છે. જો જીતી જશે તો કદાચ આ વખતે સારામાં સારા પદ પર કે અન્નામલાઈ બેઠા હશે મંત્રીમાં. એના આધારે અને એમને જો મેં જે રીતે મેં સાંભળ્યા નજીકથી કે ગઈ વખતે 5% વોટ શેર હતો, આ વખતે 25% કન્વર્ટ કરવાનો પ્રયત્ન છે. એટલે 5 નો 25 સીધો 20% જે ગેપ આપે ને, અને જે ઉછાળો જો મારે તો તમિલનાડુમાં ભાજપ ડબલ ડિજિટમાં લઈ જાય 39 માંથી. હવે ડબલ ડિજિટમાં જવું એટલે મને એવું લાગે છે કે ભાજપ માટે એમના લોકસભા જીતી ગયા બરાબર કહેવાય, કારણ કે તમિલનાડુ જેવા સ્ટેટમાં ક્યારેય ભાજપને આ લેવલની સફળતા મળી નથી, હજી બી મળવાની નથી, પણ તેમ છતાં જો લાવે ડબલ ડિજિટ તો એવું માનું લોકસભા જીતી ગયા. આવતીકાલના ઇલેક્શનની સૌથી મોટી મજા અને ખૂબી એ છે કે બધા એવા સ્ટેટ છે જ્યાં 5-5 વર્ષ દરમિયાન વિવાદ જ રહ્યા છે અને બીજેપીને નો એન્ટ્રી હતી, કારણ કે નોર્થ ઇસ્ટની 8 સીટો આવતીકાલે છે. અને મણિપુરનો કિસ્સો બન્યા પછી અને ભાજપ તરફી જે વિરોધનો જુવાળ ઉભો થયો છે એ પછી આવતીકાલે મણિપુરમાં બી ઇલેક્શન છે, એટલે નોર્થ ઇસ્ટના 7 સિસ્ટર બધામાં છે, આસામની 5 સીટો ઉપર છે, એટલે અને ઉત્તરાખંડની 5-5. એટલે તમિલનાડુ અને ઉત્તરાખંડ એ બે આખા સ્ટેટ જે આવતીકાલે છે ચૂંટણી,
અને નોર્થ ઇસ્ટની બધી જ છે, સાથે સાથે પોન્ડુચેરી અને લક્ષદ્વીપ જેવા, જમ્મુ કાશ્મીર જેવા યુટી છે. હવે જમ્મુ કાશ્મીર તમે સમજો 370 હટ્યા પછીનું પહેલી વારની ચૂંટણી છે, અને આપણે જોયું છે 370 હટ્યા પછી એના જે પેલા યંગ એમપી, નાનો એકદમ નાનકડો યુવાન, જે બહુ એકદમ તેજ તરાર ભાષણ આપ્યું હતું કે 370 રૂપિયા પહેલા શું હતું પછી શું થયું છે, એટલે આવતીકાલે હિસાબ 5 વર્ષનો એમનામ થઈ જશે. આખા દેશ વગર જમ્મુ કાશ્મીરની ચૂંટણી થાય, શાંતિપૂર્ણ રીતે પૂરી થાય, અને એનું પરિણામ કઈ દિશામાં આવે છે, અત્યારે ગયું કદાચ ભાજપ તરફી હતું, તો કઈ દિશામાં આવે છે એ આપણને આખે આખા દેશનો ચિતાર આપે છે. કારણ કે 370 હટ્યા પછી પહેલું ઇલેક્શન છે, પહેલું એ પછી તમે જુઓ તો જમ્મુ કાશ્મીરને સ્ટેટનો દરજ્જો આપવાનો છે, એની વિધાનસભા ઇલેક્શન એ પેન્ડિંગ છે, એટલે આવતીકાલે પહેલું ઇલેક્શન 370 પછીનું. મણિપુરનો આવડો મોટો કિસ્સો થયો જેમાં નરેન્દ્ર મોદી એક શબ્દ નથી બોલ્યા અને લાંછન લાગે દેશને એવું આ કૃત્ય થયું છે, અને લાંછન લગાડનાર એટલે એની ઉપર બાજુ લાંછન લગાડનાર પ્રધાનમંત્રી કે જે એક પણ શબ્દ આની ઉપર નથી બોલી શક્યા, એટલે એ મણિપુર અને નોર્થ ઇસ્ટ 7 સિસ્ટરના સાથે 7 રાજ્યો કઈ દિશામાં રૂખ લે છે, અને તમિલનાડુ કે જ્યાં ભાજપ છે જ નહીં, બાકી બધા જગ્યાએ જે છૂટી જ હોય, જેમ યુપીની 8 સીટો, બિહારની 4 સીટો છે, મધ્યપ્રદેશની જે રાજસ્થાનની, હવે એ બધા ઓલરેડી હિન્દી બેલ્ટ છે, ભાજપ પ્રભુત્વ છે, ગઈ વખતે લગભગ 100% ભાજપને સફળતા મળી છે બધામાં, એની ચર્ચા અમે ના કરીએ, કારણ કે જો યુપી કેસરી રંગે એટલા માટે રંગાયેલું છે કે ત્યાં 100% યોગીના કામ અને મોદીના નામ બે વસ્તુ બોલી રહ્યું છે, અને આપણે સ્વીકારવું રહ્યું કે પહેલાનું યુપી અને અત્યારનું યુપી બહુ ડિફરન્સ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી લઈ મોદીની યોજનાઓથી લઈ, અને એમ વાય ફેક્ટર, એચએમ ફેક્ટર, હિન્દુ મુસ્લિમ ફેક્ટર યુપીમાં બહુ સારી રીતે કામ કરે છે, એટલે યુપીમાં કંઈ બોલવા રહેતું નથી. રાજસ્થાન કદાચ એવું જે કહેવાય છે કે આ વખતે 25 માંથી 25 નહીં આપે, તો એ જે 2-4 સીટો હલવાની છે એમાં 2 સીટ આવતીકાલે ચૂંટણી છે, એટલે એ પણ એક આપણને મૂડ બતાવશે જનતાનો. ઓવરઓલ 102 સીટ જે ગઈ વખતે 102 માંથી લગભગ 80 કરતા વધારે, 80ની આસપાસ ભાજપ પાસે હતી, 39 માંથી તમિલનાડુની વાત કરું તો 70, એટલે 39 માંથી એ જાય એટલે 60, એટલે સોરી 60માંથી 54 સીટો ભાજપ પાસે હતી. હવે એ આ વખતે કયો રંગ પકડે છે એ જોવાનું બન્યું. સાચી વાત છે. આ વખતે એમ કહેવાય ને કે બહુ જ મહત્વનું આ વખતની આ લોકસભાની ચૂંટણી છે, કારણ કે આ વખતે એમ કહેવાય ને કે જે પ્રમાણે વડાપ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે 3 દાયકાના કામ છે અને 10 વર્ષના કામ છે, તમારે જોવાનું છે આ વખતે તમારે કોને વોટ આપવાનો છે તેમ. રાજેશભાઈ એક મહત્વનો પ્રશ્ન એ પણ, ચલો આપણે તમિલનાડુની તો વાત કરી, પણ આ વખતે જ્યારે યુપી હોય, એમપી હોય, તેમાં પણ અત્યારે તો જે એમ કહેવાય કે જે ચૂંટણી યોજાવા તો જઈ રહી છે, પણ ક્યાંક આ વખતે ચર્ચા એવી પણ છે, જે પરષોત્તમ રૂપાલાનું સ્ટેટમેન્ટ હતું તેની ઉપરથી હું કહું તો યુપી, એમપી અને રાજસ્થાનમાં ક્યાંક તેની ઇફેક્ટ થઈ છે, અને તેના કારણે ક્યાંક અત્યારે હાલ તો અસર વધારે પડતી થોડી થવાની પણ છે. ઈસ્ટ યુપીમાં પણ ક્યાંક અત્યારે હાલ તો થોડોક પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે, કારણ કે ક્યાં જેને સીટ આપવાની હતી તેમને નથી આપી, તેવી પણ ક્યાંક અત્યારે હાલ તો ચર્ચાઓ જોવા મળી રહી છે. પહેલા તબક્કાના મતદાન આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જો ભારતીય જનતા પાર્ટીને યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાતમાં શું થાય છે ને એનું ભારતીય જનતા પાર્ટીને બહુ ચિંતા એટલા માટે નથી કે ગઈ વખતનું જે રિઝલ્ટ છે એનું એ રિઝલ્ટ લાવે તો પણ એ 400નો નહીં 350નો આંકડો પણ પાર કરી શકે નહીં. એમણે નવી જગ્યાઓ ખોલવી પડે, અને નવી જગ્યા ખોલવા માટેનો જે પ્રયાસ છે એ આપણને સાઉથમાં દેખાય છે કે 9 નાના નાના પક્ષો, 2 મોટી પ્રાદેશિક પાર્ટીઓને બાજુમાં મૂકી 9 નાના નાના પક્ષોને સાથે લઈ અને ભારતીય જનતા પાર્ટી ત્યાં આગળ ચૂંટણી લડી અને એક નવો પ્રયોગ કર્યો છે, અને એ પ્રયોગની અંદર એ કેટલા સફળ થાય છે એ જોવાનું છે. કારણ કે બાકી ઉત્તર પ્રદેશ હોય, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, દિલ્હી હોય, હરિયાણા, હિમાચલ, સેચ્યુરેશન પોઈન્ટ ઓલરેડી ભારતીય જનતા પાર્ટીએ ટચ કરી દીધેલો છે કે ત્યાં આગળ એ મેક્સિમમ છે, એમને ગુમાવવાની જગ્યા છે, મેળવવાની જગ્યા ક્યાંય છે નહીં. અને એમાંય બિહાર અને મહારાષ્ટ્ર એક નવું કોયડા તરીકે ઊભું થયું છે કે જે તોડફોડ થઈ અને નવા સાથીઓ કર્યા છે એ સાથીઓ ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવે છે, નુકસાન કરાવે છે. એક 2 મોટા સ્ટેટની અંદર એક ક્વેશ્ચન માર્ક એક ઊભો છે. એની વચ્ચે એમણે નોર્થ ઇસ્ટ અને સાઉથ અને ફોકસ એટલા જ માટે કર્યું છે કે એમને 302 થી 325 કે 330 સુધી પણ જવું હોય તો આ જગ્યાઓએથી નવી સીટ મેળવવી પડે. હવે તમે જુઓ કે કર્ણાટકમાં ગઈ વખતની સ્થિતિ છે, ગઈ વખત કરતા સાવ જુદી સ્થિતિ છે. તેલંગાનામાં ગઈ વખત કરતા સાવ જુદી સ્થિતિ છે. કેરળમાં ભારતીય જનતા પાર્ટી માટે પહેલા પણ જગ્યા નથી, આજે પણ જગ્યા. નોર્થ ઇસ્ટની અંદર જ્યાં એમણે પગ પેસારો કર્યો હતો ત્યાં મણિપુરની ઘટનાએ અમિત શાહનો ત્યાં આગળ વિરોધ થાય જાહેરમાં,
એ પરિસ્થિતિ મણિપુરમાં થઈ છે, અને મણિપુરની અસર જે છે એ નોર્થ ઇસ્ટના વધતા અંશે બધા રાજ્યોમાં થઈ છે. એમાં ક્યાંક ધ્રુવીકરણ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં પણ થયું છે, અને ક્યાંક છે ભારતીય જનતા પાર્ટીની અગેન્સ્ટમાં પણ થયું છે. એટલે કાલની જે સીટ છે એની અંદર સૌથી મોટી આશા જે ભારતીય જનતા પાર્ટી સેવી છે, અને બહુ જ મહેનત નરેન્દ્રભાઈ અને અમિત શાહે જે સાઉથમાં કરી છે, જેમ પશ્ચિમ બંગાળમાં કરતા હતા શરૂઆતના સ્ટેજની અંદર, એવી રીતે એમાંથી એ લોકો કેટલું અર્ન કરે છે એ એમના સરવાળામાં વધારો કરશે. આપણે એવું માનીને ચાલીએ કે 2019નું ઝેરોસ્કોપી રિઝલ્ટ હિન્દી ભાષી બેલ્ટમાં મળે, જે 12 રાજ્યોની અંદરથી એમણે 75% સીટ મેળવી છે, 12 રાજ્યોમાં સેમ રિઝલ્ટ રહે તો ક્યાં વધવું, તો એ વધવા માટેની આ પ્રયાસ છે. એમાં ભારતીય જનતા પાર્ટી કેટલો સફળ થાય છે એ એના ઉપર એમની એક નવી રાજનીતિ ખુલશે, એક નવી દિશા ખુલશે. પેલા એવું કહેવાય નોર્થ ઇસ્ટમાં તો ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ છે, તમે પશ્ચિમ બંગાળમાં તો ભારતીય જનતા પાર્ટીનો કોઈ સ્ટેક જ નથી. તો એ નવી નવી દિશાઓ ભારતીય જનતા પાર્ટીએ ખોલી છે. જો સાઉથની અંદર આમની એક સ્ટાઇલ છે, જો 10 કે 12 સંસદ સભ્યો ત્યાંથી આવી ગયા તો તમે સમજી લો 5 વર્ષમાં એને 25 કેવી રીતે કરવા એ બીજેપીને આવડે. એટલે આ માસ્ટર કીથી તાળું ખોલવાનું છે, સાઉથનું તાળું ખોલવા માટેનો આ વખતે ભરસક પ્રયાસ કર્યો છે. હવે એમાં કેટલા સફળ થાય છે એ જોવાનું. આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે, 102 બેઠકો છે. આપ સૌને એક નમ્ર વિનંતી છે કે મતદાન થવાનું છે, મતાધિકારનો ઉપયોગ કરવો પણ બહુ જ જરૂરી છે, એટલે કે મતદાન કરજો, કેમ કે મતદાન ઘણું મહત્વનું અત્યારે હાલતો હોય છે, એટલા માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો પણ બહુ જ જરૂરી છે. તેની સાથે રાજેશભાઈ અને પ્રશાંતભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો આજના ઝીરો કાર્યક્રમો જે આપશો, નમસ્કાર.